झालोदनी तालुका पंचायत खाते प्रधानमंत्री किसान योजना अंतर्गत लाभार्थियों ने तालुका पंचायतना धरमधक्का खावानो वारो आव्यो छे। आम झालोद तालुकाना खेडूतोने तालुका पंचायत अने मामलतदार कचेरीना धर्मधक्का खाता खेडूतो त्यारे तालुका पंचायतना सत्ताधीशो द्वारा एवं कहेवामां आवतुं होय छे के जिल्लामांथी कोड आपवामां आवतो नथी। तेना कारणे झालोद तालुकाना खेडूतोने तालुका पंचायतना धर्मधक्का खावा पड़ता होय छे। तेवामां झालोद तालुकाना थेरका गामना वृद्ध महिला प्रधानमंत्री किसान योजना अंतर्गतनो लाभ लेवा माटे घरेथी निकळ્યા હતા તેવામાં અધ વચ્ચે પડી જતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઝાલોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાની ગાડી મોકલી અને વૃદ્ધ મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમણે પૂછતા વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂપિયા 2000 લેવા આવી હતી તેવામાં આવો બનાવ બનતા મારો હાથ ફ્રેક્ચર થયો હતો। त्यारे उपप्रमुख द्वारा वृद्ध महिला ने जे पण सरकार द्वारा लाभो आपवामां आवशे ते लाभो वहेली तके आपवामां आवशे तेवु उपप्रमुख श्री अनिताबेन मछाळ द्वारा आश्वासन आपवामां आव्युं हतुं। आम आखा झालोद तालुकाना खेडूतोने प्रधानमंत्री किसान योजना अंतर्गतना लाभ मळे तेवी मांग उठवा पामी छे। त्यारे झालोद तालुका पंचायतना सत्ताधीशो द्वारा खेडूतोनी मांगने क्यारे स्वीकारवामां आवशे ते पण चर्चाई रह्युं छे। આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। આજ રોજ તાલુકા પંચાયતની ઓફિસેથી ફોન આવેલો સવારે 9:30 વાગે કે ભાઈ કોઈ લાભાર્થી પીએમ કિસાન છે ને એ લોકો અહીં ખેરકા ગામના કોઈ કાકી હતા એ ઠોકરકન પડી ગયેલા છે એવી રીતે મને જાણ કરવામાં આવી હતી। તારીમાં તાત્કાલિક મેં મારા ઘરેથી મારા પતિને મોકલી અને એ કાકીના હાથ ફ્રેક્ચર થઈ ગયો એવી જાણ મળેલી છે તો એમને તાત્કાલિક દવાખાને મોકલીને એમનો પાટો બંધાવડ્યો અને પછી જાણવા મળ્યું તો અમે તાત્કાલિક ખરાડી સાહેબને જાણ કરી કે સાહેબ આ લોકો કેમ શું છે આમનું એમ તો ખરાડી સાહેબ આવ્યા અને અમને કીધું કે બેન પીએમ કિસાનવાળા આના પાસવર્ડ બંધ છે અમને કોઈ પાસવર્ડ મળેલો નથી અને જે લોકોની અરજીઓ થયેલી છે પેન્ડિંગમાં એમની અરજીઓ અમે ઉપર જાણ કરીશું અને વહેલી રીતે પાસવર્ડ અમને મળે અને એમનો વહેલી રીતે નિકાલ થાય એવી ખરાડી સાહેબે અમને બાહેદારી આપેલી છે અને આ પીએમ કિસાનમાં ખરેખર જે લાભાર્થી વિચારા નહીં ખબર પડતી ને એ દોડીને તાલુકા પંચાયત અથવા મામલતદારમાં જાય અને કોઈ એમનો દેખાવડું કે કોઈ હોતું નહીં ખરેખર એમને બિચારાને એટલી બધી તકલીફ છે કે એમને જ્યારે બી હોય ત્યારે લોકો બેન્કોમાં અહીં તહીં લાઈન લાગે છે પણ ઘણાને પાસવર્ડ બંધ હોવાથી કે પાસવર્ડ કોઈનો ઓનલાઈન નહીં થવાથી મળી શક્યા ને પૈસા એ લોકોએ બી જલ્દી એમનો પાસવર્ડ મળે ને એમનું ઓનલાઈન થાય અને બધા લાભાર્થીઓને લાભ મળે એવી રીતે કામગીરી થાય તો સારું ને આ થેરકાના કાકી છે એમને હાથ ફ્રેક્ચર થઈ ગયેલો તો એમના સરપંચને મેં તાત્કાલિક જાણ કરી અને એમને બોલાવ્યા ને એમના સરપંચે બી એમને જવાબદારી લીધી કે બેન જે બી હશે ને એ આજ પછીની બધી જવાબદારી મારી એમના સરકારી જે બી લાભ મળતા હશે એ હું એમને અપાવીશ અને એ એવી રીતે મને ખાતરી આપીને ગયા છે।